અવનવી રેસીપી નિહાળવા માટે નિરાલી કિચન ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. શક્કરપારા બનાવવા માટે અહીંયા 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલીનો લોટ હોય એ લેવાનો છે. એની સામે 2/3 કપ જેટલો અને વજનમાં 120 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને 1/2 કપ જેટલું ઘી લેવાનું છે અને ટેબલસ્પૂનમાં જુઓ તો 4-5 ટેબલસ્પૂન તમે ઘી લઈ શકો છો અને 1/2 ટીસ્પૂન જેટલું નમક લઈ લેશું. તો સૌપ્રથમ આપણે ખાંડને પાણીમાં મેલ્ટ કરી લઈએ. તો ખાંડને મેલ્ટ કરવા માટે અહીંયા એક પેન લેશું. હવે એની અંદર 1/2 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું અને એને આવી રીતના ચલાવતા રહીશું જેથી ખાંડ છે એ ઝડપથી મેલ્ટ થઈ જશે. તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે, ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. તો હવે એક પેન લઈ લઈશું, એની અંદર લોટ લઈ લઈશું. અહીંયા 3 કપ જેટલો લોટ છે અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલો લોટ છે. હવે એની અંદર 1/2 કપ જેટલું ઘી લઈ લેશું. તો અહીંયા આપણે જે ઘી લેવો એ ગરમ કરીને લેવાનું છે. જો તમે આ પરફેક્ટ માપ સાથે શક્કરબારા બનાવશો તો ખૂબ જ સરસ બાર જેવા બનશે. અને 1/2 ટીસ્પૂન જેટલું નમક ઉમેરી દઈશું. બધી વસ્તુને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ આવી રીતના મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે અને આવી રીતના મોણ આપશો તો શક્કરબારા છે એકદમ ખસ્તા બનશે. તો હવે આપણે જે ગરમ પાણી કર્યું હતું ખાંડનું એ છે અંદર થોડું થોડું ઉમેરતા જશું અને લોટ છે બાંધતા જશું. થોડુંક ગરમ પાણી હોય ત્યારે જ લોટ બાંધવાનું છે જેથી લોટ સરસ બંધાશે. તો એ તમે જોઈ શકો છો કે આપણે જેવી રીતના ભાખરીનો લોટ બાંધતા હોય એટલા કઠ્ઠો લોટ બાંધવાનો છે. અને હવે અહીંયા લોટ છે એ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા કોઈ પણ કોટનનું કપડું ઢાંકી અને 1 કલાક માટે આ લોટને રેસ્ટ માટે મૂકવાનો છે. 1 કલાક ફરજિયાત રેસ્ટ માટે મૂકશો તો જ તમારા શક્કરપારા સરસ બનશે. તો અહીંયા 1 કલાક જેવું થઈ ગયું છે અને લોટ આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. થોડી વાર માટે એવું લાગે એટલે મસળી લેશું અને હવે એનું મોટું લોયું બનાવી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ મોટી સાઈઝનું લોયું બનાવી લેશું અને એને આપણે વણી લેશું. જો વણતી વખતે તમને ના ફાવે એટલે થોડું પાટલી પર ઓઇલ લગાવી દેવાનું અને જેવી રીતે આપણે રોટલી બનાવતા હોય એવી રીતે વણી લેશું. તમે શક્કરપારા બનાવો ત્યારે જેવી રીતના આવી રીતના આપણે રોટલી બનાવતા ને વણીએ ત્યારે એ ફાટવું ન જોઈએ, એ વાતનો ખાસ રાખવાનો, એવો લોટ રાખવાનો. જો લોટ થોડો કઠણ લાગે તો થોડું પાછું પાણી ઉમેરી દેવાનું અને સરસ રીતે એને થોડો સોફ્ટ કરી દેવાનો જેથી શક્કરપારા આપણા સરસ બનશે. તો અહીંયા મેં વણી લીધું છે. તમે જોઈ શકો છો કે એની થિકનેસ મેં આટલી રાખી છે. થિકનેસ હશે તો જ શક્કરપારા છે એ સરસ થશે. તો હવે આપણે કટરની મદદથી કટ કરી લેશું. તો પહેલા એકદમ સ્ટ્રેટ લાઇનમાં આપણે કટ કરીશું. જો તમારે ચોરસ શેપ આપવો હોય તેને આડી લાઇનમાં આવી રીતના કરી અને તમે કટ કરી શકો છો. અને જો તમારે ત્રિકોણ આકાર આપવો હોય તો તમે એને ક્રોસમાં કટ કરશો એટલે એ આકાર બનશે. તો એ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કટ થઈ ગયું છે. તેને એક પ્લેટમાં લઈ લેશું. આ રીતે આપણે શક્કરપારા પહેલા તૈયાર કરી લેશું અને પછી એને તળી લેશું. તો એમ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે અને શક્કરપારા હંમેશા તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે. તો 2-5 મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરપારા એકદમ સરસ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળાઈ ગયા છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તેને હવે એક પ્લેટમાં લઈ લઈશું અને હવે જોઈ લઈએ કે આપણા શક્કરપારા કેટલા ક્રિસ્પી બન્યા છે. તો એ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા શક્કરપારા છે એ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ ક્રિસ્પી બન્યા. તો આ શક્કરપારા એક વખત અચૂકથી બનાવજો અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.